हेलो एंड वेलकम स्टूडेंट्स टू स्काईलाइन एज्युकेशन। आज आप क्वेश्चन नंबर 5 गालानु जे असाइनमेंट है नवुं आवेलुं एनुं આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો આજનો આપણો વિષય છે ઇંગ્લિશની અંદર 5મું પેપર। તો એના જવાબ તમે સ્ક્રીન પર સામે જોઈ શકો છો, બરાબર। તો જોઈએ આપણે સેક્શન નંબર 1। ઓકે, ચાલો। તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? તો આન્સર આવશે ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધ થ્રુ રીડિંગ વુમન would realize their own strength and force a unity. Second, how does the library help women? तो आपणे आंसर लखीशुं the library help in managing family conflicts, legal disputes and professional problem. Okay, third question छे why was Arun hurt? तो आपणे आंसर मां लखीशुं it led to spread of mosquitoes and target lovely place into a ugly neighborhood. This hurts Arjun. Okay, તો અહીંયા તમે ક્વેશ્ચન જોઈ શકો છો। ઓકે, અને પેરેગ્રાફ પણ છે તો એમાંથી આન્સર લખી શકો છો mosquitoes and turned a lovely place into ugly neighborhood. Next, fourth, what did Arun do? અરુણે શું કર્યું? તો આપણે લખીએ Arun does something about lake. He got together with a couple of my friends and cleaned the pond next to my house. Okay, next है what shows that Helen was determined to study at the college. तो आंसर તમે સ્ક્રીન પર જોઈ શકો છો। Helen knew there were challenges in my way but I was eager to overcome them. 6. How did Helen study at Redcliffe College? તો આપણે આન્સરમાં લખીશું હેલન સ્ટડી એટ ધ રેડક્લિફ કોલેજ. હી ન્યુ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવર કમ ધેમ. ઓકે, ચલો। નેક્સ્ટ, 7. વોટ ડીડ શુભંગી શી ઇન ધ પોલો ફોરેસ્ટ? તો આપણે આન્સરમાં લખીશું આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ્સ નાઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ. તો એટલું નથી લખવાનું, આપણે સ્ટાર્ટ કરીશું આઈથી। તો આઈ છે ત્યાં આપણે પહેલાં તો લખી દેવાનું શુભંગી। ઓકે, શુભંગી શો મેની નેટ્સ ઓફ વેવર બર્ડ્સ ઓન બબુલ્સ ટ્રી. ઓકે, ચલો। નેક્સ્ટ છે વોટ ડઝ ધ વેવર બર્ડ યુઝ ટુ વેવ ઇટ્સ નેસ્ટ? તો આપણે આન્સરમાં લખીશું વેવર બર્ડ્સ પ્રિફર લોંગ થ્રેડ like grass leaves to build their nest. Next છે આપણો ક્વેશ્ચન why did Miss Menland refuse to give her photograph? તો આપણે આન્સરની અંદર લખીશું if your feeling for me has any reality my looks won't matter. Next છે Miss Menland said that if she was not પ્રીટી, તો પ્રીટી પછી આગળ શું આવે છે એ બધું જ આપણે લખવાનું રહેશે। તો આપણે આન્સરમાં લખીશું આઈ વુડ ઓલવેઝ ફિયર ધેટ યુ વર રાઇટિંગ ટુ મી બીકોઝ યુ વર લોનલી. ઓકે, નેક્સ્ટ રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગીવન પોઈન્ટ્સ. તો આપણે અહીંયા ક્વેશ્ચન જોઈ શકીએ છીએ, બરાબર છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. તો આપણે એના આન્સર લખીશું God gave unique qualities to mother. Her kiss can cure everything from a broken leg to a broken heart. She can run on any food available. She can feed a family of 6 members only on half a kilo of cabbage. She can heal herself when she is sick. Her eyes can see her children through. Okay, ત્યાર પછી આગળ તમે લખી શકો છો। ત્યાર પછી બીજી આપણને આપેલી છે શોર્ટ નોટ, એ પણ તમે જોઈ શકો છો ધ અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કેચ. ડન, ચાલો। નેક્સ્ટ આપણે જોઈએ ટ્રુ ઓર ફોલ્સ. તો આપણે આન્સર જોઈએ તો 12ની અંદર આન્સર આવશે ટ્રુ, 13 ફોલ્સ, ધેન આફ્ટર 14 એન્ડ 15. 14 ઇઝ ટ્રુ એન્ડ 15 ઇઝ ફોલ્સ. ઓકે, તો આવી રીતે આપણે સેક્શન એ છે એનું સરસ મજાનું સોલ્યુશન કરી લીધું। આ વિડીયોમાં ખૂબ જ મજા આવી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો। આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આપણે સેમ્પલ પેપરનું સોલ્યુશન કરી લીધેલું છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, બરાબર છે? એ જોઈ અને તમે સરસ મજાનું સોલ્યુશન કરી શકો છો અને સમજૂતી મેળવી શકો છો. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પણ સવાલ તમને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ સેક્શન બી, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો 16 આન્સર છે આપણે જોઈએ. તો ફર્સ્ટ છે વોટ ડઝ ધ પોએટ્રીઝ પ્રોમિસ હર મધર. ઓકે, તો આપણે લખીશું આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. ઓકે, ચાલો 17 ક્રેવ માય નીચ મીન્સ શું થશે? તો મીન્સ સ્પેશિયલ સ્ટ્રક્ચર. 18 રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ પોયમ. તો રાઇમિંગ વર્ડ કયા કયા છે લાસ્ટના? ડ્રીમ, સેમ્સ એન્ડ સ્ટ્રીમ્સ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આગળ આપણે. તો અહીં આપેલો છે એક પેરેગ્રાફ, એ પેરેગ્રાફ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એન્ડ એના આપણે ક્વેશ્ચન જોઈશું હવે. તો હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફિશ? તો એનો આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 20 ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડિસ્કેસ્ડ વેન. આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો 20. ઓકે, ચલો 21. What did the boy come to know when he went to school? તો આન્સર તમે 21નો અહીં જોઈ શકો છો. He get the previous month's scholarship that day. 22. What did Master Ghulam Mohammed announce? તો એને શું અનાઉન્સ કર્યું? તો that the fish would be taken during the recess. રિસેસમાં ફી લેશે. 23. What did the boy pray to Allah Mia? Allah Mia ને શું પ્રે કર્યું? તો તમે સ્ક્રીન પર જોઈ અને લખી શકો છો અથવા તો પેરેગ્રાફમાંથી પણ શોધી શકો છો. ત્યાર પછી આપણને આપેલું છે રીડ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આ ડેટા આપણે રીડ કરવાનો છે અને નીચે આપેલા 24 થી 28 પ્રશ્નના જવાબ આપવાના છે. ઓકે, ચાલો આપીએ. તો વોટ ડેટા ઇઝ ધીસ? આ કયો ડેટા છે? તો આપણે આન્સરમાં લખીએ સેમિનાર or literacy. 25. What is the topic of the seminar? Seminar no topic shun chhe? To a chhe how to achieve 100% literacy. 26. By whom is the seminar organized? Kone organize karyo chhe? To apne lakhishu 10B. 27. What is the duration of the seminar? Seminar no duration ketlo chhe? 10 થી 3 વાગ્યા સુધીનો. ત્યાર પછી by whom is the notice issued? તો એમાં લખીશું પ્રિન્સિપલ. ચાલો આગળ જોઈએ આપણે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે જોઈએ આન્સર લખીશું 29થી આપણે જોઈએ વોટ આર મહેશ ક્વોલિફિકેશન? એની ક્વોલિફિકેશન તો કે બીકોમ કર્યું હતું. ક્યાંથી? બોમ્બેથી. વોટ ડઝ હી વોન્ટ અ વાય ડઝ હી વોન્ટ અ જોબ? એને જોબની કેમ જરૂરિયાત હતી? તો લખીશું હી નીડ અ જોબ ટુ સપોર્ટ માય ફેમિલી એન્ડ ઓલ્સો ટુ સ્ટડી ફર્ધર. તો માયની જગ્યાએ લખી દેવાનું હીઝ, બરાબર? એની ફેમિલીને એ સપોર્ટ કરવા માંગતો હતો, તો હીઝ ફેમિલી. ત્યાર પછી હાઉ ડઝ મહેશ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ? કેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું? તો એણે લખ્યું હી ઇઝ હાર્ડવર્કિંગ, ઓનેસ્ટ એન્ડ સિન્સિયર. 32. ડઝ મહેશ ગેટ ધીસ જોબ? શું એને મળી? તો કે હા, એને મળી ગઈ. ત્યાર પછી આપણે સેક્શન સીથી શરૂઆત કરીએ આપણે. તો ગાલા છે, બરાબર, તમારી નવી આવેલી છે. તો એ નવી ગાલાનું સોલ્યુશન આપણે સ્કાયલાઇન એજ્યુકેશન પર મૂકેલું જ છે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તો એ તમે જોઈ શકો છો અને તમામ પેપરનું સોલ્યુશન કરી શકો છો. ચાલો જોઈએ સેક્શન સી. તો 33. I have been watching TV for an hour. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન સીનું સોલ્યુશન આવતા વિડીયોની અંદર કરીશું, બરાબર છે? તો આ વિડીયોમાં ખૂબ જ મજા આવી ગઈ હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને તમારે કયા વિડીયોની જરૂર છે એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર.